જૂનાગઢ વિરોધ પક્ષ સહિત ભાજપના નગરસેવકે મહાનગરપાલિકા ખાતે લોકોના કામ ટરલે ચડવા હોવાના કર્યા આક્ષેપો. ભાજપના નગરસેવક ઉદાણીએ કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો અચોક્કસ મુદ્દત માટે કરી ધરણાની જાહેરાત. જૂનાગઢ કોરોના કાળમાં મહાનગરપાલિકા દ્વારા લોકોના કામ ટરલે ચડાવવામાં આવી રહ્યા હોવાનો સૂર લોકોમાં ઉઠી રહ્યો છે. આ સૂર વિરોધ પક્ષમાં તો ઉઠે છે, પણ શાસક પક્ષના નગરસેવકને લોકોના કામ માટે ધરણા કરવા પડે તેવી સ્થિતિ હાલ ઊભી થવા પામી છે. આથી આપ સુરક્ષા નગર સેવકોને જણાવવાનું હતું કે જૂનાગઢ મહાનગરપાલિકામાં મોટા ભાગનો સ્ટાફ ફરજ પર હાજર હોતા નથી. આ કોરોના મહામારીમાં લોકોને પોતાના નગરપાલિકા જૂનાગઢને લગતા પ્રાથમિક સુવિધાના કામ માટે કચેરીએ ધક્કા ખાવા પડે છે, અને હાજર સ્ટાફ પાસેથી લોકોને એવો જવાબ મળી રહ્યો છે કે કોરોના કારણે સ્ટાફ ઓછો છે, જેથી કામ હલ ન થઈ શકશે નહીં. અને મારું નામ વિશાલ ઓઝા, મહાનગરપાલિકા સામેની ગલીમાં રહેવાનું. જૂનાગઢની મહાનગરપાલિકા સામેની ગલીમાં જ અમારો રહેણાંક વિસ્તાર છે, ને ત્યાં આવી કફોડી સ્થિતિ છે કે માણસ હાલી નથી શકતું, એમ્બ્યુલન્સ આવી શકે એમ નથી. અને સરકાર એમ કહે છે કે ભાઈ વિકાસ અમે ઝડપથી કરીએ છીએ, તો અહીંયા વિકાસ તો ઝડપથી થયો જ નથી. કેટલા દિવસથી આ પરિસ્થિતિ? આ પરિસ્થિતિ છે મહિનો દીથી, આમ ને આમ છે. આમાં કોકને માણસને ઇમરજન્સીની જરૂર પડે તો ક્યાં જાય માણસ? અને માણસોને અત્યારે તકલીફ એવી છે, એ લોકો એમ કહે છે કે આ બધો ખર્ચો તમારે દેવાનો. તો હવે માણસ પાસે અત્યારે તો COVID-19ની સિચ્યુએશન ખરાબમાં ખરાબ અત્યારે હાલે છે, તો અત્યારે માણસ પાસે કાંઈ 5,000 રૂપિયા કે 10,000 રૂપિયા એમને એમ થોડાક કાજલ પડ્યા કે આમાં બધી વસ્તુ નાખી. શેના માટેનો ખર્ચો માંગે છે? કે આ નળની પાઇપલાઇનની બધું તમારે નખાવવાનું રહેશે, ને આ બધું કરાવવાનું તમારે રહેશે. તો આમાં પબ્લિક જાહે ક્યાં? તો આ ખોદવાની ક્યાં જરૂર હતી, ને ક્યાં આ કરવાનું? અત્યારે આમને આમ તમે આ બધું કરો છો, તો આ કેટલા અંશે વ્યાજબી છે? ક્યાં વ્યક્તિ પાસે અત્યારે 5,000 રૂપિયા હોય, અને કાલ સવારે કોઈ વ્યક્તિ ગલીમાંથી માંદો પડ્યો અને એને કંઈક હોસ્પિટલની સારવારને મેં જરૂર પડી, પૈસા નહીં હોય તો એ હું જેસીબી વેચીને દેશે પૈસા, કે કોર્પોરેશન દેશે? જેસીબી અહીંયા કંઈ નુકસાન હોય કહી રહ્યા છે? મકાન આટલું બધું કરી નાખ્યું છે, આ બધા ઓટા બોટા બધું ભાંગી નાખ્યું છે, અને નળની પાઇપલાઇન સિક્કે બધું લઈ ગયા. કોઈની પાઇપલાઇનો અત્યારે મળતી જ નથી, અને હેરાનગતિ એટલી છે કે અત્યારે તમે એમ જુઓ તો અત્યારે પાણી હાલા જાય, એમાં મચ્છર થાય, ગંદકી એટલી થઈ છે, કોઈ જાતની સાર સંભાળ અહીંયા લેવામાં આવતી જ નથી. મહાનગરપાલિકા સામેની ગલીમાં જ જે જૂનાગઢનું હૃદય છે, જૂનાગઢનું હૃદય સમાન ગણાય એવો આઝાચોક વિસ્તારની અંદર જ કંઈ જોવા મળતું નથી. વિકાસ એવો થયો જ નથી જૂનાગઢની અંદર. તમે નગરસેવકને રજૂઆત કરી? નગરસેવકને, કોર્પોરેટર સાહેબને, બધાને રિક્વેસ્ટ કરી. બિચારા એ તો બિચારા અમારા માટે ખપી ગયા, પણ ત્યાં કોઈ સાંભળતું જ નથી. મારું નામ અશરફભાઈ થઈ છે. અહીં અત્યારે વિરોધ પક્ષના નેતાની ઓફિસમાં બેસીને હું આપને બાઈટ આપું છું. છેલ્લા 15 દિવસથી કોર્પોરેશનને રજૂઆત કરવા માટે જે તે સમયે એના અધિકારી પાસે જાય એટલે કોઈની હાજરી હોતી નથી. અત્યારે કોરોના કાળ છે, 100% વાત છે, સરકારશ્રીના આદેશ મુજબ 50% સ્ટાફ રાખવાનો હોય છે. પાંચ ગમે એ પણ ઓફિસના અંદર આપ જઈને સર્વે કરો, 10% થી 15% વધારે કોઈ સ્ટાફ હોતો નથી. અત્યારે લોકો પોતે પોતાની મુશ્કેલી માટે થઈને લાઇટ, પાણી, રોડ, ગટર જેવી બાબતોના અંદર ફરિયાદ લઈને અમારી પાસે આવે છે. નથી આ કમિશનર સાહેબની હાજરી, નથી ડીએમસી સાહેબની હાજરી. ડીએમસી સાહેબને તો કલેક્ટર સાહેબે વધારાનો ચાર્જ ઓક્સિજન માટેનો આપેલો છે, સારી વાત છે. પૈસા ટોટલી પબ્લિકના ખીચામાંથી જતા હોય, પૈસા બધા કર્મચારીઓના પગાર ટાઈમ ટુ ટાઈમ મળતા હોય,
પણ હાજર રાખવાની જવાબદારીમાંથી સરકારશ્રીએ એ લોકોને મુક્ત કરેલા છે. બહુ સારી બાબત છે. અત્યારે લોકો પોતે પોતાના આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા છે. ઠેક ઠેકાણે ગંદકી જોવા મળે છે. નથી ગટર સકાના માણસો, નથી સફાઈ કરવા માટેના માણસો. જે કોર્પોરેશનના સ્ટાફ માટે, જે અધિકારીઓ માટે જે વસ્તુ લાગુ પડી છે, એ જ કર્મચારીઓ માટે પણ સરકારશ્રીએ લાગુ પડી એવું મને લાગે છે. અત્યારે કોઈ પણ જગ્યાએ જાઓ, રમજાન પવિત્ર રમજાન માસ ચાલુ છે અત્યારે. અત્યારે કોરોનાના કેસ દિવસે દિવસે ને દિવસે વધતા રહ્યા છે. આજની તારીખના અંદર આપ જોઈ શકો છો કે જૂનાગઢની હાલત, નથી ગટરના માણસો, નથી સફાઈના માણસો. તો હું આપના માધ્યમથી સરકારશ્રીને એક અપીલ કરવા માગું છું કે ભાઈ કોરોના છે, નો ડાઉટ, સાચી વાત છે, પણ કોરોના કાળના અંદર એવું ન થયું કે લોકોને પોતે પોતાના આરોગ્ય સાથે છેડા થાય. અત્યારે આરોગ્ય શાખાના અંદર તમે જાઓ, હેલ્થમાં જાઓ, સ્ટ્રીટલાઇટ શાખામાં જાઓ, વોટરવર્ક્સમાં જાઓ, બાંધકામમાં જાઓ, જે જીવન જરૂરિયાતની વસ્તુ છે એના માટે થઈને એ તો કમ્પલસરી કોર્પોરેશન આપવાની જ હોય છે, પણ સ્ટાફ ન હોવાના કારણે નથી આપી શકતાતું. નંબર બે, હજી સ્ટ્રીટલાઇટ શાખાના અંદર લાઇટો માટે અવારનવાર રજૂઆત કરેલી છે, પણ સ્ટાફ અને માણસોના અભાવે અત્યારે કોઈ વસ્તુ થતું નથી. હું આપના માધ્યમથી સરકારશ્રીને કહેવા માગું છું, જો શક્ય હોય, અત્યારે કોરોના છે, કોરોનાના અંદર જે વસ્તુ થવાની છે એ ખ્યાલ છે, કેસ જોવામાં ધ્યાન નહીં રાખીએ આપણે તો કોરોના જે દિવસે દિવસે કેસ વધતા જાય છે એના અંદર અત્યંત વધારો થશે ઘટાડાના બદલે. અત્યારે ડીડીટીનો છટકાર, સેનિટાઇઝર કોઈ જગ્યાએ થતું નથી. બાકી સ્ટાર્ટિંગના અંદર કેસ થતા થઈ જગ્યાએ સ્ટેપ બાય સ્ટેપ સેનિટાઇઝર થતું હતું કે ભાઈ કેસ ન વધે. અહીં તો જેમ છે એમ ભગવાન ભરોસે રાખીને મૂકી દેવાનું છે. હું હિતેશભાઈ ઉદાણી, વોર્ડ નંબર 10, કોર્પોરેટર. વોટરવર્ક શાખા દ્વારા છેલ્લા એકાદ વર્ષ ત્યાં જ્યાં જ્યાં સબમર્સિબલ નાખેલ હોય એ સબમર્સિબલમાં હાઇડન ઊભા કરવા પડે, એ વોટરવર્ક શાખા દ્વારા હોય, પણ એને હાઇડન કે કાંઈ ઊભા કર્યા નથી. પછી એને એમ કીધું કે તમારામાં ગ્રાન્ટ લખવાની બાકી છે. ગ્રાન્ટે લખી દીધા પછી આ કેટલા સમય થઈ ગયો, 6 મહિના થવાય, પણ હજી લોકો એમાં કામ કરતા નથી. બીજા નંબરમાં જ્યાં જ્યાં રસ્તા ખોદાયેલા છે એની પાણીની પાઇપલાઇન છે, એ છેલ્લા 20 દિવસ ત્યાં એમને જ છે. એ 20 દિવસ ત્યાં પાણીની પાઇપલાઇન તૂટેલી હોય, પાણી વેસ્ટેડ હોય જતું હોય, તો એમાં કોઈ ધ્યાન આપતું નથી. જે જૂની લાઈન, જે જૂના કામના પૈસા રોકાયેલા હતા એ કામ ક્યાં થયું હજી એ અમને ખબર નથી વોટરવર્ક શાખા દ્વારા. એટલે બધું કામ અત્યારે અટકેલું પડ્યું છે, કોઈ કામમાં ધ્યાન આપતું નથી. એ રીતે બાંધકામ ખાતામાં, બાંધકામ ખાતામાં કેટલા સમય ત્યાં જૂના કામ બાકી છે, એ અમને કે કરશું પણ એ જૂના કામ એ કરતા નથી. ત્યાંના લતાવાસીઓ અમને ઘણીવાર રજૂઆત કરી પણ છતાં અમે એ કામમાં ધ્યાન આપી ન શકીએ. એનું કારણ છે કે એ લોકો કામ કરતા નથી. જ્યાં જ્યાં અત્યારે નવા કામ મળે છે, ગોકળગાની ગતિ એ ધીરે ધારે હાલે છે, કારણ કે આ કામમાં એ લોકો ધ્યાન આપતા નથી. કારણ કે કામ કરવું તો પૂરેપૂરું ઝડપથી કરવું જોઈએ, એ કામે પૂરું થતું નથી. એટલે જેટલું બને એટલું તાત્કાલિક ધોરણે બધું કામ થાય એવી અમારી વિનંતી છે. અને બીજું કે જ્યાં જ્યાં અમારે ચેમ્બરો તૂટી ગઈ છે, ચેમ્બરના કામ એ લોકોએ અત્યાર સુધીમાં કાયમ માટે અમે રજૂઆત કરીએ પણ છતાં હતી. અમે કમિશનર સાહેબ અગર રજૂઆત કરેલ, કમિશનર સાહેબે એને બોલાવેલ તો એને કીધું 2 દિવસમાં કામ પૂર્ણ કરી આપશું. આજ એ વાતને 10-10 દિવસ થઈ ગયા પણ એ લોકો કાંઈ પૂર્ણ કરતા નથી. હવે એ પછી આ બીજું કે ભોગવ ગટરનું કામ ચાલતું હતું ત્યારે અમારી નવાનગર શ્રી નંબર 1 અને 2 નંબરની શેરી આખી ભોગવ ગટરમાં તોડી નાખી. હવે અમારે ત્યાં કાંઈ સીસી રોડે નથી હો કે ત્યાં કાંઈ ભૂંગરાઈ નથી નાખ્યા, શું કામ એને તોડી અમને ખબર નથી. તેની તાત્કાલિક તપાસ કરવા વિનંતી. ધરણા તમારા? હું જ્યાં સુધી આ કામ ચાલુ નહીં થાય અને કામ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી હું ધરણા ઉપર કમિશનર સાહેબની ચેમ્બર આગળ 11-5 રોજ બેસીશ.